नमस्कार विद्यार्थी मित्रों, स्वाध्याय 4.1 पूर्ण कर्या बाद आज आपनो स्वाध्याय 4.2 छे, जेनी अंदर तमने बे विकर्ण अने त्रण बाजू आपेली हशे अने तेना आधारे तमारे चतुष्कोणनी रचना करवानी छे। तो आपणो पहेलो प्रश्न छे, चतुष्कोण LIFT जेनी अंदर LI नुं माप आपेलुं छे 4 सेमी, IF नुं माप आपेलुं छे 3 सेमी, TL नुं माप आपेलुं छे 2.5 सेमी, LF નું માપ આપેલું છે 4.5 સેમી અને IT નું માપ આપેલું છે 4 સેમી। તો સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરશું જેનું નામ છે ચતુષ્કોણ LIFT। દાખલા તરીકે આ કોઈ ચતુષ્કોણ LIFT છે। આપણે ગમે તેવો ચતુષ્કોણ આપણે દોરી શકીએ કાચી આકૃતિ તરીકે। હવે એના નામ આપણે આપી દઈએ LI IF અને બિંદુ T। હવે જે માપ આપેલા છે એ માપ આપણે લખી લઈએ। તો પહેલું માપ આપણે આપેલું છે LI નું માપ, જે આપણે આપેલું છે 4 સેન્ટીમીટર, IF નું માપ આપેલું છે 3 સેન્ટીમીટર, TL નું માપ આપેલું છે 2.5 સેન્ટીમીટર, અને ત્યારબાદ વિકર્ણ આઈ આ જે LF છે એ LF છે એ શું છે, વિકર્ણ છે। તો એને આપણે આ રીતે દોરશું તૂટક રેખા વડે, જેનું માપ આપણે 4.5 સેન્ટીમીટર આપેલું છે। એવી જ રીતે IT છે એ પણ એક આપણો બીજો વિકર્ણ છે IT, કેમ કે મેં તમને પહેલા જ કીધેલું કે બે વિકર્ણો આપેલા હશે અને ત્રણ બાજુ આપેલી હશે। IT નું માપ છે 4 સેન્ટીમીટર। હવે જેવી રીતે આપણે સ્વાધ્યાય 4.1ની અંદર રચના આપણે દોરેલી, એવી જ રીતે 4.2ની અંદર હવે ફરક, 4.1ની અંદર આપણે એક જ વિકર્ણો આપેલો હતો, જ્યારે 4.2ની અંદર આપણે બંને વિકર્ણો આપેલા છે। તો જો જ્યારે એક જ વિકર્ણો આપેલો હતો તો ત્યારે આપણે જે વિકર્ણો આપેલા હોય એ બિંદુ તરફ આપણે આગળ વધતા, પણ આમાં બંને વિકર્ણો આપેલા છે તો તમે કોઈ પણ બિંદુ તમને મળી શકે, બિંદુ T પણ તમે પહેલાં મેળવી શકો અથવા તો બિંદુ F પણ તમે પહેલાં મેળવી શકો। હવે આપણું પહેલું કામ છે પાયો દોરવાનું। પાયો એટલે શું? તો કે આ જે રેખાખંડ LI છે એ રેખાખંડ LI જેનું માપ આપણે આપેલું છે 4 સેન્ટીમીટર, બરાબર? તો આ રીતે આપણે ફૂટપટ્ટી વડે 4 સેન્ટીમીટરનું માપ લઈ 0 થી 4 સુધીનું માપ, બરાબર 4 સેન્ટીમીટર, અને રેખાખંડ LI એટલા માટે આપણે આ બિંદુને નામ આપશું L અને આ બિંદુને નામ આપશું આપણે I, જેનો માપ આપણે આપેલો છે 4 સેન્ટીમીટર। તો મુદ્દાની અંદર આપણો પહેલો મુદ્દો થશે, સૌ પ્રથમ 4 સેમી લંબાઈનો, 4 સેમી લંબાઈનો રેખાખંડ LI, શું નામ આપશું? રેખાખંડ LI, બરાબર? રેખાખંડ LI રચો। ત્યારબાદ મેં તમને કીધેલું એ રીતે બિંદુ T પણ તમે પહેલાં મેળવી શકો અથવા તો બિંદુ F છે એ પણ તમે મેળવી શકો। જો બિંદુ T મેળવતા હોઈએ તો બિંદુ T છે એ Lથી કેટલું દૂર છે? 2.5 સેન્ટીમીટર, અને Iથી કેટલું દૂર છે? 4 સેન્ટીમીટર, બરાબર? તો હું Lને કેન્દ્ર તરીકે લઈ અને 2.5 સેન્ટીમીટરનું ચાપ રચવો હોય તો 2.5 સેન્ટીમીટરનું માપ આપણે ફૂટપટ્ટી વડે આ રીતે આપણે 2.5 સેન્ટીમીટરનું માપ મળશે, બરાબર? 2.5 કોને કેન્દ્ર તરીકે રાખશું? બિંદુ Lને, અને T બિંદુ આ બાજુ ક્યાંક આપણે મળશે, બરાબર? બિંદુ T છે મેળવવા માટે 2.5 સેન્ટીમીટરનું માપ લઈ અને આપણે ચાપ રચશું અને મુદ્દાની અંદર લખશું કોને કેન્દ્ર તરીકે રાખશું? Lને, બરાબર? એટલા માટે લખશું Lને કેન્દ્ર તરીકે લઈ, Lને કેન્દ્ર તરીકે લઈ કેટલા સેન્ટીમીટર? 2.5, બરાબર? એટલા માટે લખશું 2.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો,
त्यारबाद हवे केन्द्र तरीके राखशू आई ने अने केटलू माप लेशू 4 सेंटीमीटर नु बराबर केन्द्र तरीके राखशू आई अने 4 सेंटीमीटर नु माप तो आ रीते आपने 4 सेंटीमीटर नु माप मळशे। आई ने केन्द्र तरीके लई अने 4 सेमी नु चाप आ रीते आपणो जे अगाउनो चाप हतो तेने छेदे ए रीते रचवानो छे अने बन्ने ज्यां छेदे त्यां शुं नाम आपशुं बिंदु टी बराबर। अने मुद्दानी अंदर आपणे लखशुं केन्द्र तरीके आई ने बराबर एटला माटे लखशुं आई ने केन्द्र तरीके लई चार सेमी त्रिज्यानो चाप रचो। જે અગાઉના ચાપને છેદે બરાબર જે અગાઉના ચાપને છેદે તથા છેદ બિંદુને શું નામ આપશું આપણે ટી બરાબર છેદ બિંદુને ટી નામ આપો। હવે બિંદુ ટી આપણે મળી ગયા પછી હવે બિંદુ એફ તરફ આપણે આગળ વધીએ તો બિંદુ એફ છે એ આઈ થી બિંદુ આઈ થી 3 સેમી દૂર આવેલું છે અને એફ છે એ એલ થી 4.5 સેમી દૂર આવેલું છે તો આઈ ને કેન્દ્ર તરીકે લઈ અને કેટલા સેન્ટીમીટર 3 સેન્ટીમીટર બરાબર આ રીતે આપણે 3 સેન્ટીમીટરનું માપ લઈએ અને કેન્દ્ર તરીકે કોને રાખશું આઈ ને બરાબર આ રીતે આ બાજુ આપણે ક્યાંક બિંદુ મળવું જોઈએ। તો મુદ્દાની અંદર આપણે લખશું આઈ ને કેન્દ્ર તરીકે લઈ આઈ ને કેન્દ્ર તરીકે લઈ 3 સેમી ત્રિજ્યાનો ચાપ રચો। હવે કોને કેન્દ્ર તરીકે રાખશું એલ ને બરાબર અને કેટલું માપ 4.5 સેન્ટીમીટરનું તો 4.5 છે એ આપણે આ રીતે 4ની અને 5ની વચ્ચેનો માપ છે 4.5 સેન્ટીમીટર બરાબર। હવે કેન્દ્ર તરીકે કોને રાખવાના છે બિંદુ એલ ને બરાબર બિંદુ એલ ને કેન્દ્ર તરીકે લઈ આ રીતે 4.5 સેમીનું માપ આપણે આ રીતે મળશે પણ આપણે અગાઉનો જે ચાપ દોરેલો એ ચાપ અહીં છેદતો નથી તો શું કરશું જે અગાઉનો ચાપ હતો એ કેટલા સેન્ટીમીટર 3 સેન્ટીમીટરનો હતો તો એ ચાપ છે એને આપણે આ રીતે લંબાવશું બરાબર માપ 3 સેન્ટીમીટરનું હતું તો આ જે 3 સેન્ટીમીટરનો ચાપ હતો એને આપણે આ રીતે હજુ આ બાજુ આ બાજુ આપણે લંબાવીએ અને બંને આ રીતે છેદશે બરાબર કેમ કે બિંદુ જે ચાપ દોરીએ ત્યારે આપણે પાકા અંદાજિત માપની ખબર હોય છે કે અહીં ક્યાંક ચાપ આપણે મળશે આપણે પાકી ખબર પાકું માપ આપણી પાસે ન હોય કે આ ચાપ છે આ જગ્યાએ છેદશે બરાબર એટલા માટે આપણે ચાપ છે અંદાજિત રીતે આપણે ચાપની રચના કરતા હોઈએ બરાબર। અહીં બિંદુ એફ નામ આપશું। હવે મુદ્દાની અંદર લખશું એલ ને કેન્દ્ર તરીકે લઈ એલ ને કેન્દ્ર તરીકે લઈ કેટલા સેન્ટીમીટર 4.5 સેન્ટીમીટર 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો। ચાપ રચો જે અગાઉના ચાપને છેદે જે અગાઉના ચાપને છેદે તથા તથા છેદ બિંદુને
શું નામ આપશું? છેદબિંદુને એફ નામ આપો, છેદબિંદુને એફ નામ આપો. તો આ રીતે આપણે ચાર બિંદુઓ મળે છે, એલ આઈ એફ અને ટી. હવે શું કરવાનું છે? એ ચારેયને આપણે જોડી દેવાના છે. તો પહેલાં કોને જોડશું? રેખાખંડ આ આઈ એફને જોડશું, તો શું બનશે? રેખાખંડ આઈ એફ પછી એફ ટી. હું પહેલાં લખી લઉં છું મુદ્દો, પછી રેખાખંડ આપણે જોડશું. આ એફ ટી પછી ટી એલ, ટી એલ. હજુ આપણે બે વિકર્ણો દોરવાના થશે, પહેલાં આ ત્રણેયને આપણે જોડી લઈએ. તો આ આઈ એફ છે, ત્યારબાદ એફ ટી, આ બિંદુ છે એફ અને બિંદુ ટી, ત્યારબાદ ટી એલ. આ રીતે આપણે મળે ટી એલ. હવે ચતુષ્કોણની રચના થઈ જાય છે. હવે શું કરવાનું છે? આપણે વિકર્ણ દોરવાના છે. વિકર્ણને આપણે તૂટક રેખા વડે દર્શાવશું. ક્યાં બે વિકર્ણ છે? આ આઈ ટી અને એલ એફ, બરાબર. તો આ રીતે આપણે વિકર્ણને મળશે અને જેને આપણે તૂટક રેખા વડે દર્શાવશું. તેનું માપ આપણે ખબર છે, 4.5 સેન્ટીમીટર. તો અહીં હું લખું છું 4.5 સેન્ટીમીટર. અને બીજો વિકર્ણ છે, આપણે આ રીતે બીજો વિકર્ણ મળશે જેનું માપ આપણે ખબર છે 4 સેન્ટીમીટર. 4.5 સેમી. ત્યારબાદ 4 સેમી, અહીં લખશું 3 સેમી, પછી 2.5 સેન્ટીમીટર. આ રીતે આપણે ચતુષ્કોણ એલ આઈ એફ ટી મળશે. અને છેલ્લે આપણે લખશું આમ ચતુષ્કોણ એલ આઈ એફ ટી, આમ ચતુષ્કોણ એલ આઈ એફ ટી એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. આ રીતે આપણો પ્રશ્ન પહેલો છે એ પૂર્ણ થશે. બીજો પ્રશ્ન છે જેની અંદર તમને ચતુષ્કોણ જીઓએલડી આપેલો છે. તો સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરીએ, ચતુષ્કોણ જીઓએલડી. દાખલા તરીકે આવો કોઈ ચતુષ્કોણ આપણે રચીએ, જી ઓ એલ ડી. હવે અત્યાર સુધીના જે ચતુષ્કોણ હતા તેની અંદર આપણે જે પાયાનું માપ આપેલું હતું, દાખલા તરીકે આપણે શરૂઆત ક્યાંથી? મોટાભાગના ચતુષ્કોણની અંદર આપણે અહીંથી શરૂઆત કરતા, જી ઓ એલ ડી, બરાબર. તો હવે જી ઓનું માપ આપણે આપેલું નથી, તો શું કરશું? તો જી છે એ જી બિંદુને આપણે અહીં લખી શકીએ નહીં. આ ઓ એલનું માપ આપણે આપેલું છે, તો ઓ એલ છે એ ઓ એલથી પણ આપણે રચના કરી શકીએ, અથવા તો એલ ડીથી પણ આ જીને અહીં પણ લખી શકીએ. જીને અહીં કોઈ બીજા જી બિંદુ છે એને કોઈ ચતુષ્કોણના બીજા શિરોબિંદુ તરીકે આપણે દર્શાવીએ, બરાબર. દાખલા તરીકે હું આ રીતે લખું, જી ઓ એલ અને ડી. તો એલ ડીનું માપ મારી પાસે હોવું જોઈએ, એલ ડીનું માપ છે આપણી પાસે. અથવા તો હું એલ ઓને પણ, ઓ એલ છે એનું માપ પણ આપેલું છે, તો એને પણ આપણે પાયા તરીકે લઈ શકીએ, બરાબર. આપણે પાયાનું માપ આપણે આપેલું ન હોય ત્યારે આ રીતે આપણે રચના દોરશું, બરાબર. તો હવે બધાના માપ લખી લઉં છું. બિંદુ જી છે એને મેં ફરીથી હું સમજાવું છું, બિંદુ જી છે એને મેં અહીં લખેલું છે જી ઓ એલ ડી, બરાબર. એલ ડીનું માપ આપણી પાસે છે 5 સેન્ટીમીટર, ઓ એલનું માપ છે 7.5 સેન્ટીમીટર, જી એલનું માપ, જી એલ જે આપણો વિકર્ણ છે જેનું માપ છે આપણી પાસે 6 સેન્ટીમીટર.
त्यार बाद एल डी 5 सेंटीमीटर, ओ डी जे आपणो बीजो विकर्ण छे, ओ डी जेनो माप छे 10 सेंटीमीटर, ओ एल, जी एल, जी डी बराबर, आ जी डी छे एनो माप छे 6 सेंटीमीटर, एल डी जेनो माप 5 सेंटीमीटर अने ओ डी जेनो माप छे 10 सेंटीमीटर। तो सौ प्रथम शू करशू, एल डी छे एने पाया तरीके आपणे विचारीए, तो 5 सेंटीमीटर लंबाई छे, ए 5 सेंटीमीटर लंबाईनो रेखाखंड एल डी आपणे रचीए बराबर। फूटपट्टी वडे 5 सेंटीमीटरनो माप लई आ रीते 0 થી 5 સુધીનું જે માપ છે જેને આપણે નામ આપશું બિંદુ L અને બિંદુ D, 5 સેન્ટીમીટર। મુદ્દાની અંદર આપણે લખશું સૌ પ્રથમ, સૌ પ્રથમ 5 સેમી લંબાઈનો, 5 સેમી લંબાઈનો રેખાખંડ એલ ડી રચો। હવે એલ ડી આપણે મળી ગયા પછી બિંદુ ઓ અને બિંદુ જી તરફ આગળ વધીએ, તો બિંદુ ઓ છે એ એલ થી કેટલું દૂર છે, 7.5 સેન્ટીમીટર, અને ડી છે ડી થી કેટલું દૂર છે, 10 સેન્ટીમીટર। તો 7.5 બિંદુ એલને કેન્દ્ર તરીકે લઈ અને 7.5 સેન્ટીમીટર ત્રિજ્યા છે એનો આપણે ચાપ રચશું, 7.5 એટલે 7 અને 8 વચ્ચેનું માપ બરાબર, આ 0 થી લઈને આપણે મળશે 7.5। કેન્દ્ર તરીકે કોને રાખશું, એલને બરાબર, બિંદુ એલને કેન્દ્ર તરીકે લઈ અને 7.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ આપણે આ રીતે રચીએ। તો મુદ્દાની અંદર લખશું બિંદુ એલને કેન્દ્ર તરીકે લઈ કેન્દ્ર તરીકે લઈ 7.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો, હવે શું કરશું, તો કે ડી ને કેન્દ્ર તરીકે લઈ અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા બરાબર, કેન્દ્ર તરીકે કોને રાખશું, ડી ને, અને કેટલું માપ લેવાનું છે આપણે, 10 સેન્ટીમીટર ત્રિજ્યા, 10 સેન્ટીમીટર આ રીતે આપણે 10 સેન્ટીમીટરનું માપ મળશે। કેન્દ્ર તરીકે રાખશું ડી ને, જે અગાઉના ચાપને છેદે એ રીતે આપણે ચાપની રચના કરશું, તો આપણે આ રીતે જે બિંદુ મળશે બિંદુ ઓ બરાબર। મુદ્દાની અંદર આપણે લખશું બિંદુ ડી ને કેન્દ્ર તરીકે લઈ દસ સેમી ત્રિજ્યાનો ચાપ રચો, જે અગાઉના ચાપને છેદે, જે અગાઉના ચાપને છેદે તથા છેદ બિંદુને આપણે શું નામ આપશું, ઓ બરાબર, તથા છેદ બિંદુને ઓ નામ આપો। હવે એક વિકર્ણ આપણે મળી ગયા પછી આપણા બીજા વિકર્ણ તરફ આગળ વધીએ, એટલે કે બિંદુ જી તરફ આગળ વધીએ,
तो बिंदु जी छे ए डी थी केटलू दूर छे 6 सेमी अने एल थी पण केटलू दूर छे 6 सेमी बराबर। तो बिंदु जी मेळववा माटे आपणे 6 सेमी नुं माप लेवानुं छे। तमे डी थी 6 सेमी नुं माप लो के एल थी बराबर 6 सेमी नुं माप छे ए बन्ने बाजुथी बन्ने चापमां आपणे माप बदलाववुं पड़शे नहीं बराबर। एटला माटे एक वखत आपणे 6 सेंटीमीटरनुं माप लईए तो आपणे बन्ने चाप दोरी शकशुं। आ 6 सेंटीमीटर हवे डी ने केन्द्र तरीके राखी अने 6 सेंटीमीटर नो चाप आपणे रचशुं। એવી જ રીતે એલને કેન્દ્ર તરીકે રાખી અને 6 સેમીનો ચાપ આપણે રચશું બરાબર। મુદ્દાની અંદર આપણે કોઈ પણને આપણે ડીને ડીને કેન્દ્ર તરીકે રાખી અને એ રીતે લખી અથવા તો એલને કેન્દ્ર તરીકે રાખી અને એ રીતે લખી શકીએ। બિંદુ એલને કેન્દ્ર તરીકે લઈ છ સેમી ત્રિજ્યાનો ચાપ રચો ત્યારબાદ શું લખશું બિંદુ એલ પછી આપણે લખશું બિંદુ ડી ને કેન્દ્ર તરીકે રાખી અને 6 સેમી ત્રિજ્યાનો ચાપ રચો બિંદુ ડી ને કેન્દ્ર તરીકે લઈ બિંદુ ડી ને કેન્દ્ર તરીકે લઈ 6 સેમી ત્રિજ્યાનો ચાપ રચો જે અગાઉના ચાપને છેદે તથા છેદ બિંદુને એટલે કે બંને જ્યાં છેદે છે ત્યાં એટલે કે છેદ બિંદુને શું નામ આપશું જી નામ આપો છેદ બિંદુને જી નામ આપો। આ રીતે આપણે બિંદુ જી અને બિંદુ ઓ મળે છે। હવે શું કરશું આપણે વિકર્ણ બધા બિંદુઓ છે એને જોડશું બરાબર। સૌ પ્રથમ શું કરશું ડી જી એટલે કે રેખાખંડ ડી જી પછી જી ઓ અથવા તો ઓ જી તમે કોઈ પણ આડાવાળા ક્રમમાં બિંદુના નામ આપી શકો જી ઓ ઓ એલ રેખાખંડ ઓ એલ। હવે હું વિકર્ણ પણ લખી લઉં છું ક્યાં બે વિકર્ણ થશે ઓ ડી બરાબર રેખાખંડ ઓ ડી અને બીજો વિકર્ણ કયો થશે એલ જી બરાબર રેખાખંડ એલ જી રચો। હવે આપણે બધા બિંદુઓને જોડી દઈએ તો આપણે ડી જી છે રેખાખંડ ડી જી ત્યારબાદ રેખાખંડ જી ઓ અથવા તો ઓ જી ત્યારબાદ રેખાખંડ ઓ એલ અને આપણા બંને વિકર્ણો જે છે એલ જી અને રેખાખંડ ઓ ડી। હવે દરેકના આપણે માપ લખી લઈએ તો આ ડીજીનું માપ થશે 6 સેમી પછી આ એલ ઓનું માપ થશે 7.5 સેન્ટીમીટર ત્રણ બાજુ અને બે વિકર્ણ આ વિકર્ણ છે જેનું માપ છે 10 સેમી અને આપણો બીજો વિકર્ણ છે જેનું માપ છે 6 સેમી। તો આ રીતે આપણો ચતુષ્કોણ જી ઓ એલ ડી આપણે મળશે અને છેલ્લે આપણે લખશું આમ ચતુષ્કોણ જી ઓ એલ ડી એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે। આ રીતે આપણો પ્રશ્ન બીજો છે ચતુષ્કોણ જીઓ એલ ડી।
ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન છે જેની અંદર તમને સમબાજુ ચતુષ્કોણ આપેલો છે બીઈ એન ડી અને બીએન અને ડીઈ નું માપ આપણે આપેલું છે 6.5 તો આપણે કાચી આકૃતિ આ રીતે દોરીએ ધારો કે આ કોઈ આપણો સમબાજુ ચતુષ્કોણ છે અને નામ આપી દઈએ બીઈ એન ડી તો બીએન બીએન નું માપ એટલે કે આ વિકર્ણનું માપ આપણે આપેલું છે 5.6 સેન્ટીમીટર અને ડીઈ ડીઈ છે એ પણ આપણો બીજો એક વિકર્ણ છે જેનો માપ આપેલું છે 6.5 સેન્ટીમીટર તો હવે આપણે બાજુનું માપ તો આપેલું જ નથી આપણે જે આપેલા માપ છે એ શેના માપ છે વિકર્ણના માપ આપેલા છે તો આપણે ચતુષ્કોણની રચના કરવાની છે પણ વિકર્ણના માપને આધારે આપણે ફક્ત બે વિકર્ણોના જ માપ આપેલા છે એક પણ બાજુનું માપ આપેલું નથી તો શું કરશું દાખલા તરીકે જે રીતે આ ચતુષ્કોણ છે આ સમબાજુ ચતુષ્કોણ તેને હું સમબાજુ ચતુષ્કોણ છે તેને હું આ રીતે પણ દોરી શકું દાખલા તરીકે આ આવી કોઈ આકૃતિ હોય તો આ આપણે આ આકૃતિ છે આને પણ આપણે સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ બરાબર આ પણ એક સમબાજુ ચતુષ્કોણ છે હવે આ આપણો એક વિકર્ણ અને આ આપણો બીજો વિકર્ણ બરાબર આ આપણો એક વિકર્ણ જેને આપણે આ રીતે બીઈ એન ડી છે આ જ ચતુષ્કોણને આ રીતે ત્રાસો દોરું બરાબર તો શું મળશે મને બી બિંદુ છે એને હું આ રીતે લખું બી ઈ એન અને ડી બરાબર આ જ ચતુષ્કોણ છે માપ પણ એને એ જ આ બીઈ એન ડી બરાબર હવે આપણે જોઈએ તો આ બી ડીઈ નું માપ આપણે આપેલું છે ડીઈ નું માપ કેટલું છે 6.5 બરાબર ડીઈ છે જેનું માપ 6.5 આપેલું છે અને આ બીએન છે જેનું માપ આ બીએનનું માપ આપણે આપેલું છે 5.6 જે આપણો આ વિકર્ણ છે જેનું માપ આપણે આપેલું છે 5.6 બરાબર તો આ રીતે પણ આપણે સમબાજુ ચતુષ્કોણની રચના કરી શકીએ તો હવે સૌપ્રથમ શું કરશું આ ડીઈ છે એ આપણે રચીએ બરાબર હવે કાચી આકૃતિ મેં તમને આમાં સમજાવી દીધેલી છે એટલા માટે હું ફરીથી કાચી આકૃતિ દોરતો નથી અને તમારે કાચી આકૃતિ દોરવાની નથી બરાબર આ ફક્ત તમારા સમજવા માટે હતું હવે પહેલું કામ શું કરવાનું છે તો કે ડીઈ છે જે ડીઈનું માપ આપણે આપેલું છે 5 ડીઈનું માપ આપણે આપેલું છે 6.5 સેન્ટીમીટર બરાબર અને તમને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે પરસ્પર કાટખૂણે દુભાગે છે હવે મેં જે વિકર્ણો છે આ બંને વિકર્ણો છે પરસ્પર કાટખૂણે દુભાગે છે બરાબર 90 અંશના ખૂણા બનાવે છે અને લંબ દ્વિભાજક દોરશું આપણે બરાબર કઈ રીતે દોરીએ હું તમને સમજાવું છું તો પહેલું કામ આપણે કરશું 6.5 સેન્ટીમીટર લંબાઈ છે એનો રેખાખંડ આપણે ડીઈ રચીએ બરાબર જેનો માપ છે 6.5 સેન્ટીમીટર આ રીતે આપણે 6.5 સેન્ટીમીટર મળશે 0થી લઈને 6.5 સુધીનું માપ છે જેને આપણે નામ આપી દઈએ ડીઈ બરાબર આ ડી અને આ બાજુ નામ આપશું આપણે ઈ આ આપણો એક વિકર્ણ છે ડીઈ જેનું માપ આપણે આપેલું છે 6.5 સેન્ટીમીટર હવે આપણે લખશું સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે બરાબર જે તમે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે એટલે કે વિકર્ણ છે એના બે સરખા ભાગ કરે છે બરાબર તો હવે જે આપણો વિકર્ણ હતો આ વિકર્ણ બીજો એ અહીં અહીં કાટખૂણે છે એ બે સરખા ભાગ કરશે તો આ આખું માપ છે એ કેટલું છે 5.6 સેન્ટીમીટરનું છે તો આ ઉપરનું માપ કેટલું હશે આ 5.6 છે એના આપણે અડધા કરીએ તો 2.8 થશે તો આ ઉપરનું જે અહીં કોઈ બિંદુ છે એને આપણે આ રીતે દાખલા તરીકે હું ફરીથી આકૃતિ દોરું છું તો આ માપ આપણી પાસે છે આ ઉપરનું માપ અહીં આખું માપ છે આખું માપ એ કેટલું છે 5.6 તો આ અડધું માપ છે એ કેટલું થશે 5.6 નું અડધું એટલે કે 2.8 અને આ માપ પણ કેટલું થશે 2.8
बराबर, ए रीते आपणे आकृति दोरवानो प्रयास करिए। हवे समबाजु चतुष्कोण छे एना विकर्णो परस्पर काटखूणे दुभागे छे अने आपणे एने कोई नाम आपी देशुं विकर्ण ज्यां दुभागे छे त्यां, बराबर। एटला माटे आपणे लखशुं समबाजु चतुष्कोण, BEND संबाजु चतुष्कोण, आ मुद्दा नथी, बराबर। संबाजु चतुष्कोण BEND ना विकर्णों, BEND ना विकर्णों, विकर्ण BN અને DE આપણે આપેલા છે, વિકર્ણ છે બિંદુ A, આપણે કોઈ બિંદુ નામ આપી દઈએ, બિંદુ A પર દુભાગે છે, બિંદુ A પર દુભાગે છે, બંને જ્યાં છેદે છે બંને જ્યાં દુભાગે છે ત્યાં આપણે બિંદુ A નામ આપી દેશું, બરાબર। તો બિંદુ A છે અહીં ક્યાંક વચ્ચે હોવું જોઈએ, પણ બિંદુ A વચ્ચે ક્યાં છે, બરાબર। આ 6.5 છે એની એક્ઝેક્ટ વચ્ચેનું માપ છે, આપણે કઈ રીતે દોરશું, બરાબર। તો આપણે લખીએ અહીં રેખાખંડ DE નો, અહીં રેખાખંડ DE નો લંબ દ્વિભાજક, લંબ દ્વિભાજક દોરીને ચતુષ્કોણની રચના કરશું, ચતુષ્કોણની અથવા તો ચતુષ્કોણ BEND રચી શકાય અથવા તો રચી શકાશે, બરાબર। હવે આપણા મુદ્દા અહીંથી ચાલુ થશે, બરાબર। હવે જે લખશું એ મુદ્દા, હવે લંબ દ્વિભાજક દોરશું, તો લંબ દ્વિભાજક કઈ રીતે દોરશું, તો કે કોઈ એક માપ લઈએ, બરાબર। અંદાજિત આપણે કોઈ માપ, કોઈ ફૂટપટ્ટી વડે માપવાની જરૂર નથી, કોઈ એક માપ લઈને હું એક ચાપ રચું છું, બરાબર। એક વખત ઈને કેન્દ્ર તરીકે રાખશું અને આ રીતે આપણે ચાપ રચીએ, એવી જ રીતે જે રીતે ઉપરની તરફ ચાપની રચના કરી એવી જ રીતે એક ચાપ નીચેની તરફ, એટલું જ માપ રાખવાનું છે, માપમાં કાંઈ ફેરફાર કરવાનો નથી। આ બિંદુ ડીને કેન્દ્ર તરીકે રાખી અને એક ચાપ ઉપર અને એક ચાપ નીચે, હવે આ બંને ચાપ છે એને આપણે જોડી દઈએ, એક આ રીતે ફૂટપટ્ટી વડે જોડશું, તો આ આપણે લંબ દ્વિભાજક મળશે, બરાબર। આ રીતે અને આપણે કીધેલું છે કે એને નામ શું આપવાનું છે, બિંદુ A નામ આપવાનું છે, બરાબર। બિંદુ A નામ આપવાનું છે, આ A છે એ હવે DEની વચ્ચેનું બિંદુ આપણે મળે છે। હવે પહેલું કામ શું કર્યું, 6.5 સેન્ટીમીટર લંબાઈ, બરાબર। એટલા માટે આપણે લખશું 6.5 સેમી લંબાઈનો રેખાખંડ DE રચો, હવે DE નો લંબ દ્વિભાજક આપણે આને નામ આપી દઈએ XY, આ બિંદુ X અને અહીં નામ આપી દઈએ Y, બરાબર। બીજો મુદ્દો આપણો, રેખાખંડ DE નો લંબ દ્વિભાજક XY, આ જે XY છે એ શું છે, રેખા છે, રેખાખંડ નથી, XY રચો અને તથા છેદબિંદુને શું નામ આપણે આપ્યું, A નામ આપ્યું, બરાબર। છેદબિંદુને A નામ આપો, આ બંને XY અને DE ના છેદબિંદુને A નામ આપો, આટલું કામ આપણે કર્યું। હવે શું કરશું, તો કે એ આ એ હવે બિંદુ આપણે ક્યાં બિંદુ DE મળી ગયા, હવે બી અને એન, બી અને એન આ બાજુ ક્યાંક બિંદુ હોવા જોઈએ, હવે બિંદુ બી છે એથી કેટલું દૂર આવેલું હોય, આપણે આખું માપ આપણે આપેલું છે, બે આખું માપ છે 5.6, આ 5.6 આપેલું છે, તો એનું અડધું માપ કેટલું થશે, તો કે 2.8, બરાબર। એટલે કે એને કેન્દ્ર તરીકે રાખી 2.8 સેમી ત્રિજ્યાનો ચાપ એક ઉપરની તરફ દોરશું અને એક ચાપ નીચેની તરફ દોરશું, બરાબર। એટલા માટે આપણે લખીએ એને કેન્દ્ર તરીકે લઈ, એને કેન્દ્ર તરીકે લઈ
કેટલું માપ, બરાબર? આપણે કાઉન્સ આપણે આ રીતે લખી શકીએ કે 5.6 × 1/2 બરાબર કેટલા થશે? 2.8 સેમી. હવે મેં આવું શા માટે લખેલું તમને ખબર પડે કે 2.8 છે એ શા માટે આવે છે, કઈ રીતે 2.8 મળે છે, કે આખું માપ 2.8 હતું તો એક એ અડધું માપ છે, કેટલું થશે? 2.8, બરાબર. 2.8 સેમી એને કેન્દ્ર તરીકે લઈ 2.8 સેમી ત્રિજ્યાનો, 2.8 સેમી ત્રિજ્યાનો ત્રિજ્યાના એક્સ વાયને છેદતા, એક્સ વાય ને છેદતા બે ચાપ રચો. કેટલા ચાપ રચવાના છે? બે, બરાબર. બે ચાપ રચો, બરાબર. હવે આ રીતે આપણે કેટલું માપ લેશું? 2.8 સેન્ટીમીટરનું માપ અને કેન્દ્ર તરીકે એ, બરાબર. 2.8 સેમી જો ધ્યાનપૂર્વક જુઓ, 2.8 સેમી એટલે 3 માં 2 કાપા ઓછું, બરાબર. આ 3 છે એમાં 2 પોઈન્ટ છે એ 3થી ઓછું આપણે રાખવાનું છે. પહેલાં હું માપ લઈ લઉં છું અને પછી તમને બતાવું છું કે કેટલું કઈ રીતે માપ મળે છે. જીરો અને 2.8 આપણે આ રીતે મળશે, બરાબર. કેન્દ્ર તરીકે એને રાખવાનો છે અને એક ચાપ ઉપરની તરફ, એવી જ રીતે એટલા જ માપનો એક ચાપ નીચેની તરફ, બરાબર. હવે શું કરશું? આપણે લખેલું કે એક્સ વાયને છેદતા બે ચાપ રચો, તથા નામ આપણે આપી દઈએ, તથા તેને અનુક્રમે હવે અહીં શું નામ આપશું? બી, બરાબર. એટલા માટે હું લખું છું બી, તેને અનુક્રમે બી અને બીઈ, અને અહીં શું નામ આવશે? એન. બી અને એન નામ આપો. હવે આપણે બધા બિંદુ અહીં નામ આપશું એન, અને આપણે ચારેય બિંદુઓને જોડી દઈએ. તો આ રીતે આ બીઈ ત્યારબાદ ઈએન ત્યારબાદ ડીએન અથવા તો એનડી અને બીડી, બરાબર. આ ચારેય બિંદુઓ આપણે મળે અને જુઓ એક આપણે સમબાજુ ચતુષ્કોણ મળે છે. હવે આપણા છેલ્લા મુદ્દાની અંદર ચારેય રેખાખંડને આપણે જોડીએ છીએ. આપણે લખશું કઈ રીતે લખશું? તો કે રેખાખંડ બી ઈ બીઈ રેખાખંડ બીઈ પછી રેખાખંડ ઈએન પછી રેખાખંડ એનડી રેખાખંડ એનડી અને રેખાખંડ ડીબી, બરાબર. અથવા તો બીડી કયો અથવા તો ડીએન કયો એ કોઈ પણ રીતે આપણે લખી શકીએ. રચો. હવે છેલ્લું વાક્ય આપણે લખશું. આમ ચતુષ્કોણ બીઈએનડી એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે, બરાબર. આમ ચતુષ્કોણ બીઈએનડી એ માગ્યા મુજબનો સમબાજુ ચતુષ્કોણ છે, બરાબર. આ રીતે આપણો પ્રશ્ન પૂર્ણ થશે.